ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ ખેડૂતો સિંચાઈના પાણી માટે પોકાર કરી રહ્યા છે. વાવેતરથી માંડી કાપણી સુધીના પાકના વિકાસ અને ઉત્પાદનના પ્રત્યેક તબક્કે યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. ત્યારે વલસાડ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળે છે કે નહીં તે જાણવાનો પ્રયાસ મંતવ્ય ન્યૂઝે કર્યો. ભારત દેશ છે ગુજરાતની અંદર મોટા ભાગના લોકો ગામડામાં રહે છે અને ગામડાના જે લોકો છે તેમની મુખ્ય આજીવિકા ખેતી હોય છે. અને ખેતીની વાત કરું તો ખેતીની વાત કરતાની વાત સાથે જો વધારે પડતું એમને સારી ખેતીના ઘણા પરિબળો ઉપર આધાર હોય છે અને જે પૈકી સૌથી મહત્વનું પરિબળ છે પાણી. વાવેતરથી માંડીને કાપણી સુધીના પાકના વિકાસ માટે ઉત્પાદન માટે પ્રત્યેક તબક્કે પાકને યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા જે વલસાડ જિલ્લાની અંદર પાણી આપવામાં આવે છે તો પૂરતા પ્રમાણની અંદર પાણી મળી રહેશે કે તેના માટે આપણે લોકો સાથે અહીં સીધો સવાલ પૂછવાનો પ્રયાસ કરીશ. ખાસ કરીને સિંચાઈ વિભાગ દ્વારા આપણને જે પાણી આપવામાં આવે છે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે ખરું? નહીં, સિંચાઈ વિભાગ દ્વારા જે પાણી આપવાની સગવડ કરવામાં સરકારશ્રીએ કરેલી છે તેમાં નહેરનું જે વ્યવસ્થિત સંચાલન થવું જોઈએ અને પાણી વેડફાય નહીં તેવા પ્રયત્નો થવા જોઈએ તે થતા નથી. નહેરની અંદર ખૂબ જ કચરો અને ફૂટ પડે છે અને તેના લીધે ખાડી ખનકામાં પાણી જતું રહે છે. બીજું કે આ જે ડાંગરને શેરડી શાકભાજી માટે જે પાણી આપવામાં આવે છે તે બિલકુલ પૂરતું નથી અને જે તાપમાન વધી રહ્યું છે તેવા સંજોગોમાં 15 દિવસે 20 દિવસે કે મહિનામાં એકવાર પાણી આપવાની જે પ્રથા છે તે ખરેખર અઠવાડિયે હોવી જોઈએ અને પાણી તો જ ખેડૂતોને પૂરતું મળી રહે. આ નહેરના પાણી આવવાથી જમીનના ભૂગર્ભમાં જે સ્તરો છે એ ઊંચે આવે છે એટલે બોરિંગ કુવા બોરવેલના જે પાણીઓ છે તેનું સ્તર ઊંચે આવવાથી ખેડૂતો પોતાની રીતે જે પાણીની સગવડ ઊભી કરે છે તેમાં પણ ફાયદો થઈ શકે. પણ પાણીનો જે ગેપ છે પાણી આપવાનો જે સમયગાળો છે એ ખૂબ જ મોટો હોવાથી ખેડૂતો પૂરતા પ્રમાણમાં ખેતી સંતોષકારક કરી શકતા નથી અને પૂરતા પ્રમાણમાં ઉત્પાદન પણ મેળવી શકતા નથી. અને હવામાનનું જે સ્તર ઊંચું જવા લાગ્યું છે તે હિસાબે સરકારે વિચારવું જોઈએ અને ખેડૂતોને જ્યારે જોઈએ ત્યારે પાણી મળી રહે તેવા પ્રયત્નો સરકારશ્રી હાથ ધરવા જોઈએ. તો ખાસ કરીને પૂરતા પ્રમાણમાં પાણી તો ઠીક છે પરંતુ નહેરની પણ હાલત કથળી ગઈ છે, શું કેવું છે આપના ગામમાં નહેરની હાલત કેવી? અમારું ગામ વેલપરવા જ્યાર પાડી તાલુકો, જ્યારથી આ દમણગંગા નહેરની શાખાઓ બંધાઈ ત્યાર પછીથી આજ સુધીમાં અમારા વેલપરવા ગામે એકવાર પાણી મળેલું છે. ત્યાર પછીથી તમામ કેનાલ બંધ હાલતમાં છે અને ફોલ્ટ છે આંબળી ગામે એ કોઈ દિવસે પૂરો થયો નહીં અને એ આજ સુધી અમારા ગામને પાણી મળ્યું નથી. એટલે કોઈ નાના નાના ખેડૂતો છે એ બી એમાં એનો ઉપયોગ કરી નહીં શક્યા. એટલે અમારી ગામની પરિસ્થિતિ આ છે. ગામની પરિસ્થિતિ આ છે કે નહેરની અંદર પાણી જ નથી આવ્યું, આવ્યું છે તો એક વખત આવ્યું છે. ત્યારે આપનું શું કેવું છે, સરકાર પાસે શું આપણી માંગણી છે? સરકાર પાસે માંગણી છે કે અમારા ગામમાં નિયમિત નહેરમાં પાણી આવવું જોઈએ. અઠવાડિયે 10 દિવસે પાણી આવવું જોઈએ, તેના બદલે મહિને પછી પાણી આવે છે. એટલે રેગ્યુલર પાણી આવે તો ખેતી સારી રીતે થઈ શકે, શાકભાજી તો થઈ શકતી જ નથી નહેર પર. મંતવ્ય ન્યૂઝ વલસાડ.